ને મિત્રો, મજામાં મિત્રો, આપણે સમાજશાસ્ત્રની અંદર ધોરણ 12ની અંદર જે ધાર્મિક સમુદાય અને એમાં એક પછી એક ધર્મમાં નજર કરીએ છીએ કે શું નવું છે અથવા તો શું બાબત છે. તો મિત્રો, આજનો જે ધર્મ છે ખ્રિસ્તી સમુદાય. તો ખ્રિસ્તી સમુદાયમાં મિત્રો, તમને જો સમુદાયમાં એક જે પ્રતીક છે ધર્મનું એ તમને દેખાઈ રહ્યું છે, અને ખ્રિસ્તીમાં મેં જે રીતે લખ્યું છે એમાં હેતુ માત્ર એટલો જ છે કે અહીંયા તમને 2.3 દેખાઈ રહ્યા છે, જે મહત્વનું એટલા માટે છે કે ભારતની અંદર 2011માં જ્યારે વસ્તી ગણતરી થઈ ત્યારે ખ્રિસ્તી સમુદાય 2.3% જેટલા છે. તો આટલી જ વાત યાદ રાખી લેશું. અને શીર્ષક રાખ્યું છે ઘરમાં નાતાલ ગીન બા તાલ. જી હા મિત્રો, ઘરની અંદર નાતાલની ખુશી છે. બધા ખૂબ સરસ રીતે આયોજન કર્યું છે. બા પણ બાઇબલ વાંચી રહ્યા છે. અને ગીન ગીન એટલે ગીન રહે હે હિન્દીમાં છે. અહીંયા વાત એટલી છે કે બધા લોકો શું કરે છે ને એનો તાલમેલ છે ને એ બા છે જોઈ રહ્યા છે. તો મિત્રો, આપણને આટલી તો વસ્તુ ખબર પડી ગઈ કે 2011ની જે વસ્તી ગણતરીને આધારે ખ્રિસ્તી સમુદાય છે 2.3% આખા ભારતની અંદર છે. બીજી વાત તમને બધાને ખબર છે, ઈસુ ખ્રિસ્ત હે ને, તો ઈશ્વરના પૈગંબર તરીકે એ ગણાય છે. અને મુખ્ય જો પુસ્તક પૂછે ધાર્મિક પુસ્તક, તો એ બા જે બાઇબલ વાંચી રહ્યા છે એ છે. અને ગીન શું છે મિત્રો? તો GIN ગીન છે ને ઉત્સવ છે. એમના જે ત્રણ મહત્વના ઉત્સવ, જી ઉપરથી તમને શું યાદ આવે છે? વેરી ગુડ, ગુડ ફ્રાઈડે. ગુડ ફ્રાઈડે એ ઉત્સવ છે. અને આઈ ઉપરથી બિલકુલ સાચું છે, ઈસ્ટર. ઈસ્ટર. અને એન ઉપરથી, યસ, એ તો ખબર છે, નાતાલ. તો મિત્રો, ગુડ ફ્રાઈડે, ઈસ્ટર, નાતાલ આ બધા એના મુખ્ય તહેવારો છે, ધાર્મિક તહેવારો છે. પણ બધા કરી શું રહ્યા છે તો એ બા એની તાલમેલ ઉપર નજર કરી રહ્યા છે. આવો જોઈએ કોણ કોણ છે, શું કરે છે. મિત્રો, બધા કંઈક જુદું જુદું કરી રહ્યા છે. શ્રદ્ધાબેન છે એ રસોડામાં છે અને સેવ પાડી રહ્યા છે, અને સેવ પણ વિશેષ છે, આમ સીધી સીધી પડે છે. અને તીર્થભાઈ શું કરે છે? તો તીર્થભાઈનો તો મોબાઈલ એકદમ ગરમ થઈ ગયો હતો, તો એનો કુલ થયો કે નહીં ચેકિંગ કર્યા કરે છે. થઈ જાય ને તો કેરી કરી લઉં એવું વિચારે છે. અને રાજુભાઈ શું કરે છે? રાજુભાઈ કહે છે કે તમે બધા, મેં જે પ્રેયર તૈયારી કરી છે ને એ પ્રેયર તમે બધા ગાઓ હે ને, તો અરે તમે મારી કૃતિ ગાઓ એ વારંવાર એ રિપીટ કરી રહ્યા છે. કોણ? રાજુભાઈ. કારણ કે એને સરસ મજાની એક પ્રેયર તૈયાર કરી છે, તો એ બધાને કહે છે અરે તમે મારી કૃતિ ગાઓ એવું કહી રહ્યા છે. અને પ્રોફેસર સાહેબ બેઠા છે, તો એ રમણભાઈ સાથે ચર્ચા જ કર્યા કરે છે, બહુ ચર્ચા કરે છે. અને ચર્ચાની અંદર પોતાની જાતને તો પ્રોટેસ્ટ કરે જ છે હે ને, તો એને બચાવીને કામ કરી રહ્યા છે. અને રમણભાઈ તો છે ને આખું પ્લાન કરી રહ્યા છે કે આ જેવી રજા પતે ને તો ક્યાંથી ક્યાં તીર્થમાં જાઓ, એની બસની જે વિધિ થતી હોય એને બુકિંગની, ની બધી બસની વિધિ કરે છે. કોણ? રમણભાઈ. કારણ કે એને રમણમાં નીકળી જવું પડે છે, એની ઈચ્છા એમ છે કે જલ્દી ટૂરની અંદર નીકળી જાય, તીર્થની અંદર નીકળી જાય. અને બા વિચારી કરશે કે જે લગ્નના પેંડા પેલા ભાઈ દઈ ગયા હતા તો એ ક્યાં ગયા હે ને, તો પ્રશ્ન એ છે. તો કોઈ કે ખાઈ તો લીધા છે, ખબર નથી. તો વાત તો એ છે, પ્રતિષ્ઠાની વાત છે, પદનો વાત છે. તો એની ચર્ચા થઈ રહી છે કે ભાઈ આ તો આપણા માટે ખરાબ કહેવાય. તો વિધિબેન કહી રહ્યા છે કે જો કોઈ ખાધા હોય ને તો પાપ લાગશે, તો અને પછી તમારે એક વિધિ પણ કરવી પડશે, અને શાંતિથી બેસીને વિધિ પણ કરવી પડશે. તો મિત્રો, આવી બધી વાત છે. તો આ જરૂરી એટલા માટે છે કે આવી વાર્તા બહુ ગમે આપણને. અને આપણો તો હેતુ એ છે કે જે કંઈ પાઠ્યપુસ્તકમાં છે એના વિશેનું નોલેજ આપણને પરફેક્ટ મળી જાય, જેથી ટૂંક નોંધ પણ આવડે અને MCQમાં પણ આપણે એક પણ ખોટા પડે નહીં. તો મિત્રો, શ્રદ્ધાબેન શું કરી રહ્યા છે? સેવ પાડી રહ્યા છે સીધે સીધી. અહીંયા મિત્રો, સીધી શબ્દ ઉપરથી તમે સમજી ગયા છો સિદ્ધાંતની વાત હશે. તો સિદ્ધાંત જે છે એના અનુસંધાને શ્રદ્ધા સેવ પાડે. હવે મિત્રો, અહીંયા ત્રણ વાત બહુ મહત્વની છે આ ધર્મની અંદર. કે પહેલી વસ્તુ કે શ્રદ્ધા, કોના ઉપર શ્રદ્ધા? તો ઈશ્વરના જે પૈગંબર ઈસુ ખ્રિસ્ત ઉપર શ્રદ્ધા. અને એ શ્રદ્ધાની અંદર પણ મુખ્ય વાત મિત્રો એટલી કે જે સંદેશાવાહક તરીકે ઈસુ ખ્રિસ્તને જોઈ રહ્યા છે, અથવા તો ઈશ્વરના પુત્રના રૂપમાં એને જોઈ રહ્યા છે. એટલે કે ઈશ્વરના પુત્ર છે અને સંદેશાવાહક છે, એ જે ઈસુ ખ્રિસ્ત છે એમાં શ્રદ્ધા સાથે સાથે વિશ્વાસ. તો મિત્રો, શ્રદ્ધા અને વિશ્વાસ કોના ઉપર? તો એ ઈસુ ખ્રિસ્ત ઉપર. અને એ કોણ છે? તો કે ઈશ્વરના પુત્ર ગણાય છે,
અથવા તો બીજી રીતે કહેતો કે સંદેશા વાહક છે. તો આ એક વાત. બીજી વસ્તુ સેવ ઉપરથી કાં યસ સેવા, એ એ ધર્મની અંદર બેઝ છે સેવા કરો, હે ને. તો સેવાનો પણ બેઝ છે, એક તો શ્રદ્ધા અને વિશ્વાસ, અને બીજી વાત છે સેવા, ત્રીજી વાત છે પ્રેમ કરો. કોને? તો કે પાડો, પાડોશી. એ સેવ પાડેમાં પાડોશી યાદ આવી જશે. તો મિત્રો એક સરસ વાત છે કે પડોશીને તમે પ્રેમ કરો અને એની સાથે સહિષ્ણુતા રાખો. તો આ બહુ ત્રણ મુદ્દાની વાત છે. ફરીથી પહેલું, શ્રદ્ધા અને વિશ્વાસ કોના ઉપર? તો કે ઈસુ ખ્રિસ્ત ઉપર, જે ઈશ્વરના પુત્ર અને સંદેશાવાહક તરીકે છે. બીજી વાત છે સેવા, અને ત્રીજી વાત છે પડોશી પ્રત્યે પ્રેમ અને સહિષ્ણુતા. તો મિત્રો આ ત્રણ વસ્તુ યાદ આપણને રહી જ જશે. તો એ ખ્રિસ્તી ધર્મના મુખ્ય ત્રણ સિદ્ધાંતો છે. તો કોઈ પૂછે કેટલા સિદ્ધાંતો? તો કે ત્રણ. અને ક્યાં ક્યાં? તો તમને આ ત્રણેય હવે આવડી જશે. વાત આવી કે તીર્થ ને મોબાઈલ ને એનો કુલ ને તો કેરી કર લઈ. મિત્રો અહીંયા તીર્થ છે એટલે તીર્થયાત્રાની તો વાત હશે. તો બિલકુલ સાચી વાત છે કે અહીંયા મોબાઈલ અને એનો કુલ, તો અહીં મોબાઈલ ઉપરથી મુંબઈ યાદ રાખશું અને એના કુલ ઉપરથી અર્નાકુલમ, આ બે સ્થળ છે ને એ મહત્વના છે, ખાસ કરીને જે ધાર્મિક સ્થળ તરીકે ગણાય છે. ફરીથી મુંબઈ અને અર્નાકુલમ, અને તો કેરી એટલે યસ કેરાલા, હે ને. તો એ અર્નાકુલમ છે ને કેરળનું છે. તો ફરીથી મુંબઈ અને અર્નાકુલમ, અર્નાકુલમ ક્યાંનું છે? તો કેરળનું છે. તો આ ધાર્મિક સ્થળ છે. તો એ તીર્થના અનુસંધાને છે. તો જે કેથલિક સંપ્રદાયના ખ્રિસ્તીઓ છે એ જનરલી ધાર્મિક તીર્થયાત્રા કરે છે, તો એના અનુસંધાને. બીજી વાત, રાજુ એ શું છે? રાજુ કહે છે કે અરે તમે મારી કૃતિ ગાઓ. તો મિત્રો રાજુ એટલે બીજું કંઈ નથી, રાજ્યની વાતો છે કે આ જે ધર્મના લોકો છે એ જુદા જુદા રાજ્યોમાં ફેલાયેલા છે અને ત્યાં મોટી સંખ્યામાં પ્રમાણમાં, એમ ભારતના પ્રમાણ, એકચ્યુઅલી તો 2.3% જ છે, પણ વધુ ક્યાં છે, ક્યાં વિસ્તારમાં છે, ક્યાં રાજ્યોમાં છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે અરે શબ્દ છે, અરે ઉપરથી કોઈ રાજ્યનું નામ તમને યાદ આવે છે? તો બિલકુલ સાચું છે, અરુણાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ. અને તમે ઉપરથી યસ બિલકુલ સાચું, તમિલનાડુ. અને મારી, તો યસ મહા, મહારાષ્ટ્ર, મહારી એટલે કે અથવા તો મહારાષ્ટ્ર. અને કૃતિ, કૃતિમાં કર, બબે અક્ષર લેશો તો તમને ખ્યાલ જશે, કર ઉપરથી કેરળ, યસ કેરળ. અને ગાવ, યસ ગોવા. તો મિત્રો જનરલી આ પાંચ રાજ્યોની અંદર વધારે પડતા લોકો છે. પછી વાત આવે છે પ્રોફેસર ને રમણ કંઈક ચર્ચા બહુ કરી રહ્યા છે. તો મિત્રો અહીંયા બે વાત છે ને, તો આ ધર્મના બે મહત્વના કહી શકાય કે એક પ્રો લખ્યું છે ને પ્રોફેસરનો પ્રો, એના ઉપરથી યાદ રાખજો કે જે બે જે મહત્વના છે એ છે પ્રોટેસ્ટન્ટ. ખ્રિસ્તીઓના મુખ્ય બે ભાગ પાડી શકી, બે વિભાગમાં જે વહેંચાયેલા છે એમાં પ્રોટેસ્ટન્ટ, અને બીજું છે રમણ, રમણ ઉપરથી રોમન, અને ક્યાંથી, ક્યાંથી એટલે કેથલિક, એમ યાદ રાખી લેજો. તો અનુસંધાન ખાલી આપણે પકડી રહ્યા છીએ કે નામ કેમ યાદ રાખવા. તો ફરીથી બે વસ્તુ તમને યાદ છે હવે, કે પ્રોટેસ્ટન્ટ અને રોમન કેથલિક, અને સાથે સાથે અન્ય સંપ્રદાય પણ જોડાયેલા છે. તો બસ સિમ્પલ આટલી વસ્તુ હતી. વાત આવે છે હવે બા લગ્નના પેંડા, યસ. તો લગ્ન વિધિ પણ મિત્રો ચર્ચની અંદર થતી હોય છે. તો ચર્ચની અંદર પદ, એટલે પદ ઉપરથી પદનો સવાલ, મતલબ કે બા એમ વિચારે છે કે આપણા ઘરનું અને ખાસ કરીને હું છું ત્યાં કેમ આવું થયું. તો પદના સવાલના અનુસંધાને તમે આ પણ એક યાદ રાખજો કે લગ્નવિધિ પણ ચર્ચની અંદર થાય છે અને પાદરી દ્વારા કરાતી હોય છે. બીજી વાત એવી વિધિ, તો પવિત્ર વિધિ પણ ચર્ચની અંદર થતી હોય છે અને એ બિશપ કરાવતા હોય છે. તો વાત એટલી છે કે પવિત્ર વિધિ બેસીને કરે છે, અને યાદ રાખશું કે પવિત્ર વિધિ બિશપ કરાવે છે. અને ત્રીજી વાત છે, પ્રશ્ન એવો હતો કે આવું ખોવાઈ ગયું કોઈ ખાઈ લીધું હશે, તો સૌથી મોટા પ્રશ્ન એવો હતો કે આ પાપ લાગશે, તો આપણે એમ થયું કે કોઈ સૌથી મોટા ધર્મગુરુને પૂછીએ. તો અહીંયા તમે યાદ રાખજો કે ખ્રિસ્તી સમુદાયની અંદર, ખ્રિસ્તી ધર્મની અંદર સૌથી મોટા જે ધર્મગુરુ છે એને પોપ કહેવામાં આવે છે. તો આટલી વસ્તુ બરોબર યાદ રહી ગઈ હશે. અને હવે હવે તો સાવ સિમ્પલ, યસ બધા ગીન ગીનનો આનંદ લઈ રહ્યા છે, ત્રણેય ઉત્સવનો બધા આનંદ લઈ રહ્યા છે અને બધા હળવા ફૂલ છે. તો આવો એક નજર કરી અને સીધા ટેસ્ટ ઉપર જઈએ. મિત્રો ખ્રિસ્તી ધર્મમાં અંદાજે પૂછે કે ભારતની અંદર કેટલા ટકા વસ્તી છે, તો તમે હવે પકડી શકો છો 2.30%.
રાજ્યો પણ હવે તમને યાદ છે, અરુણાચલ પ્રદેશ, તમિલનાડુ, બરાબર ને? અરે તમે મારી કૃતિ ગાઓ તો યાદ જ છે, અરુણાચલ પ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, કેરળ ને ગોવા. મુખ્યત્વે ખ્રિસ્તીઓ બે પ્રકાર, પ્રોફેસર અને રમણ ઉપરથી તમે યાદ બરાબર રાખ્યું છે, પ્રોટેસ્ટન્ટ અને રોમન કેથલિક. મિત્રો કોઈ પૂછે તો ભારતની અંદર રોમન કેથલિક વધારે છે, તો એ પણ જરા યાદ રાખજો. પ્રોટેસ્ટન્ટની અંદર જુદા જુદા ચર્ચનું મહત્વ છે અને રોમન કેથલિકની અંદર ધાર્મિક યાત્રા છે, ચર્ચની અંદર બધી પવિત્ર વિધિ છે એ બિશપ દ્વારા થાય છે. બીજી વાત કે સિદ્ધાંતોની દ્રષ્ટિ વિચારી તો ત્રણ સિદ્ધાંતો મેઇન છે, શ્રદ્ધા, વિશ્વાસ. પણ કે કેની તો કે ઈસુ ખ્રિસ્ત ઉપર, જે ઈશ્વરના પુત્ર અને સંદેશાવાહક તરીકે સ્વીકારેલા છે. બીજી વાત છે સેવા, અને ત્રીજી છે પ્રેમ અને સહિષ્ણુતા, પણ કોના? પડોશી પ્રત્યે. તો ફરીથી શ્રદ્ધા અને વિશ્વાસ, બીજું સેવા, અને પડોશી પ્રત્યે પ્રેમ અને સહિષ્ણુતા. તો એ પણ તમને બિલકુલ યાદ છે. પોપ શબ્દ છે એ તમને નામ યાદ આવી ગયું છે, પોપ છે એ ખ્રિસ્તીઓના ધર્મગુરુનું નામ છે, જેમ આપણે પૂજારી કહીએ, આપણે મુસ્લિમમાં જોઈ ઇમામ, એવી જ રીતે સૌથી મોટા જે ધર્મગુરુ છે એને પોપ કહેવામાં આવે છે. પ્રોટેસ્ટન્ટ, યસ, જુદા જુદા ચર્ચ મહત્વના છે, અને કેથલિક, કેથલિક છે એ ભારતની અંદર વધુ છે, ધાર્મિક તીર્થયાત્રાનું મહત્વ છે. કેરળની અંદર અરનાકુલમ અને મુંબઈ એ તીર્થસ્થાનો છે. બિશપ, યસ, ચર્ચની અંદર જુદી જુદી પવિત્ર વિધિ કરાવે છે. પાદરી તો લગ્નની વિધિ ચર્ચમાં કરાવે છે. મિત્રો અહીંયા ત્રણ, પોપ, બિશપ અને પાદરી, ત્રણ વિશે તમને ક્લિયર છો કે બિશપ છે પવિત્ર વિધિ, પોપ છે એ ખ્રિસ્તના સૌથી મોટા ધર્મગુરુનું નામ છે, અને પાદરી છે એ લગ્નની વિધિ ચર્ચમાં કરાવે છે. ધાર્મિક તહેવારો, યસ, ગીન યાદ જ છે, ગુડ ફ્રાઈડે, ઇસ્ટર અને નાતાલ. અને બાઇબલનું ધર્મનું પુસ્તક, ખ્યાલ છે બાઇબલ છે એ ધર્મનું પુસ્તક છે, અને એ પણ ખબર છે કે ઈશ્વરના પૈગંબર તરીકે ઈસુ ખ્રિસ્તને જોઈ રહ્યા છે. ચર્ચ છે એ ધર્મસ્થાનનું નામ છે, જેમાં આપણે મંદિર છે, મસ્જિદ છે, એમ ચર્ચ છે, અને ધર્મનું પ્રતીક પણ તમે જાણો છો. તો આર યુ રેડી? તો ચલો જોઈએ, આજે 15 પ્રશ્નો પૂછવા છે અને તમે જરા જુઓ કેટલા સાચા પડે છે. પહેલો જ પ્રશ્ન મિત્રો, 2011 ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં ખ્રિસ્તીઓની વસ્તી કેટલા ટકા છે? બિલકુલ સાચું છે, 2.30%. ખાલી જગ્યા સંપ્રદાયમાં જુદા જુદા ચર્ચ છે મહત્વના હોય છે. ગુડ, પ્રોટેસ્ટન્ટ. ખ્રિસ્તી ધર્મના મુખ્ય સિદ્ધાંતો કેટલા? ત્રણ યાદ છે, ક્યાં ક્યાં એ પણ યાદ છે. પેલું શું હતું? તો શ્રદ્ધા અને વિશ્વાસ. કોના ઉપર? તો ઈશ્વરના પુત્ર અને સંદેશાવાહક ઈસુ ખ્રિસ્ત પર શ્રદ્ધા અને વિશ્વાસ. બીજું તો કે સેવા, અને ત્રીજું પડોશી પ્રત્યે પ્રેમ અને સહિષ્ણુતા. ત્યાર પછી ભારતમાં કયા વિસ્તારોમાં, મતલબ રાજ્યોમાં વધુ વસ્તી ખ્રિસ્તીઓની છે? તો મિત્રો તમને બરોબર યાદ છે, પાંચે પાંચ યાદ છે ને, યસ. તો નામ બોલી જાઉં, શબ્દો છે અરે તમે મારી કૃતિ ગાઓ, હે ને? તો અરે એટલે અરુણાચલ પ્રદેશ, તમિલનાડુ, મારી મહારાષ્ટ્ર, કૃતિ કેરળ, અને ગાઓ ગોવા. અને ત્યાર પછીનો પ્રશ્ન છે કે ભારતમાં ક્યાં વિસ્તાર, સોરી, વધુ વસ્તી ખ્રિસ્તીઓની તો ક્યાં વિસ્તારો, એટલે તો આવી ગયું કેથલિક સંપ્રદાયના મુખ્ય ધાર્મિક સ્થળો ક્યાં? તો એ પણ તમને યાદ છે, મુંબઈ અને કેરળનું અરનાકુલમ. ખ્રિસ્તી ધર્મમાં ધર્મ પુસ્તક કયું? તો મિત્રો ખ્રિસ્તી ધર્મમાં ધર્મ પુસ્તક યાદ જ છે, બાઇબલ. અને ખ્રિસ્તી ધર્મગુરુને શું કહેવાય છે? તો પોપ. ત્યાર પછી ભારતમાં કયા સંપ્રદાયના ખ્રિસ્તીઓની સંખ્યા વધુ છે? તો બસ તમે સાચા જ છો, કેથલિક. બિલકુલ જવાબ સાચો છે. નવમો, ભારતમાં ખ્રિસ્તીઓમાં વિભાગો, મતલબ કે બે વિભાગો, રોમન કેથલિક અને પ્રોટેસ્ટન્ટ. અને ખ્રિસ્તી ધર્મમાં ઈશ્વરના પૈગંબર કોને ગણે છે? બિલકુલ સાચું છે, ઈસુ ખ્રિસ્તને. ખ્રિસ્તીમાં ધર્મસ્થાનને શું કહેવામાં આવે છે? ચર્ચ કહેવામાં આવે છે. કયા સંપ્રદાયના ખ્રિસ્તીઓ ધાર્મિક તીર્થયાત્રા કરે છે? તો એ પણ કેથલિક. રોમન કેથલિક ખ્રિસ્તીઓનો ને ચર્ચમાં કોણ જુદી જુદી પવિત્ર વિધિ કરાવે છે? તો એ છે બિશપ, બિશપ. અને લગ્નની વિધિ ચર્ચમાં કોના દ્વારા થાય છે? તો પાદરી. અને છેલ્લો પ્રશ્ન, કયા ધર્મનું પ્રતીક છે? આવડે જ છે, ખ્રિસ્તી. તો મિત્રો મજા આવી, જુઓ જો કેટલા સાચા પડ્યા. અને હા, કોમેન્ટ્સમાં જરૂરથી લખી દેજો. અને હા હા, વલોણું તો રેડી જ છે. મિત્રો એક વસ્તુ યાદ રાખજો,
કે તમે જેમ જેમ તૈયારી કરતા જશો ને એમ તમારો કોન્ફિડન્સ પણ વધતો જશે, અને બસ એ કોન્ફિડન્સ વધારવાની તો વાત છે. એટલે પછી પરીક્ષામાં તમને મતલબ તમે બધાથી આગળ હો અને હો, તો એવો જ આપણો આ પ્રયાસ છે. અને એટલા માટે જ હું આ મહેનત કરું છું. પણ હા મિત્રો, તમારી આસપાસ કોઈ તૈયારી કરી રહ્યો છે તો જરૂરથી એમને જણાવો. તો આજના વલણમાં કે પરીક્ષા પણ ઉત્સવ, ગીન ગીન કે જો પૂરા કરીએ. પરીક્ષા મિત્રો ઉત્સવ છે, એને ઉત્સવની જેમ જ લેવાનું છે. કે પરીક્ષા પણ ઉત્સવ, જેમ નાતાલનો ઉત્સવ છે એમાં પરીક્ષા પણ ઉત્સવ છે. પરીક્ષા પણ ઉત્સવ, ગીન ગીન કે જો પૂરા કરી. એક એક પ્રશ્નોને ગણી ગણીને લઈ જ લેવા છે. ટોપિક સાવ બિચારા, એ બધા ટોપિક છે ને સાવ બિચારા થઈ જશે, કારણ કે આપણે ઝીણું ઝીણું કાતીએ છીએ. એક એકના જો ચૂરા કરીએ. મિત્રો આપણે એકદમ ઝીણું કાતીએ છીએ, અને આપણો હેતુ જ છે કે બધું આવડે. અને ડિગ્રી જોઈએ છે MBA, મને બધું આવડે. તો મિત્રો બસ આનંદથી કામ કરતા રહો. અને હા, કોમેન્ટ્સ ઓછી આવે છે, જરૂર લખો, બધાને જાણ કરો, બધાને જોડો, અને બસ કામ કરતા જ રહીએ, કરતા જ રહીએ, આગળ વધતા જ રહીએ. તો મને લાગે છે એક એક વિદ્યાર્થી સુધી પહોંચી અને એના ભણતરનો ભાર આપણે સાથે રહીને ઓછો કરી. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવજો.